નમસ્કાર મિત્રો. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારની. સૌ પ્રથમ વાત કરીએ તો ઈ કેવાયસી ફરજિયાત, નહીં તો 2000 હપ્તો બંધ. ખેડૂતોને ખાસ નોંધ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ખેડૂતે ફરજિયાત કેવાયસી કરવું પડશે. આ યોજના અંતર્ગત કેવાયસી નહીં કરેલ હોય તો 16મો હપ્તો નહીં મળે. ગુજરાતમાં તમે સરકારી કચેરીમાં અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા 21 ફેબ્રુઆરી સુધીમાં ઈ કેવાયસી કરી શકશો. ઈ કેવાયસી માટે જે તે ખાતાના અધિકારીને મળીને કરાવી શકો છો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના આંદોલન પર કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે અમે ખેડૂતો સાથે સકારાત્મક રીતે ચર્ચા કરવા તૈયાર છે. અમારા તરફથી શક્ય તેટલા સમાધાનનો રસ્તો શોધી રહ્યા છે. ખેડૂત સંગઠનો એવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી ન કરે જેનાથી સામાન્ય માણસ હેરાન થાય. સરકારને ખેડૂતોની ચિંતા છે, તેથી કોઈ પણ રાજનીતિથી ભ્રમિત ન થાઓ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં બનતી નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર બેખડ ધરસી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 મજૂરો દટાયા હતા, જોકે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને 3 લોકોને બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ 1 મજૂરને બહાર કાઢ્યો હતો. 4 મજૂરો હાલમાં એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી દેવાયા છે. જાનહાનિના સમાચારના હજુ કોઈ સમાચાર સામે નથી આવ્યા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે પંચાયત સેવા વર્ગ 3ની નિમ્ન શ્રેણી અને ઉચ્ચ શ્રેણીની ખાતાકીય પરીક્ષાની લાયકાતની તારીખ વધારીને 10/2/2024 કરેલી છે. જે મુજબ કર્મચારીઓએ 17/2/2024 સુધી જિલ્લા પંચાયતને અરજી કરવાની રહેશે. ઉપરોક્ત બંને પરીક્ષાઓ 2 અને 3 માર્ચ 2024ના રોજ યોજાશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.